ગાદીની પરંપરા મુજબ 175 ગામોની રાજસ્થાનમાં ગુરુગાદી મળેલી તે છોડીને જન્મભૂમિના લોકોની સેવા કરવાની અપેક્ષાએ 2001માં પરત વડોદરા આવ્યા. સદાય હસતા એવા પરમ પૂજ્ય જ્યોતિનાથજીના મિત્ર વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થી નેતા તરીકે આગવું સ્થાન ધરાવતો હતો તે ભગવા વસ્ત્રમાં સામે જોઈ અચરજ અનુભવ્યો. ઘણાનું મગજ તો આ સ્વીકારવા તૈયાર જ ન હતું. ધીરે ધીરે લોકોના મગજમાં સતત આ છબી જોઈ આદરનું સ્થાન ગ્રહણ કર્યું. પોતાના ધ્યાન અને પ્રવચનના લીધે ગુરુજી મહદઅંશે વિશ્વના દરેક દેશોમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક સંપ્રદાયના લોકો એમના શિષ્ય છે, જે તેમની આસ્થાનું પ્રતીક છે. આજે આદેશ બાપુ કે જ્યોતિનાથ બાબાના હુલામણા નામે યુવાનો સાથે યુવાન, બાળક સાથે બાળક, વૃદ્ધ સાથે વૃદ્ધ થઈ શકે લોકહૃદયમાં સ્થાન પામેલા છે. પોતે ઉચ્ચ અભ્યાસુ હોવાને લીધે આધુનિકતાની સાથે આધ્યાત્મનો તાલમેલ મિલાવી ધર્મનો પ્રચાર કરે છે. ઘણા લોકોને અચરજ થાય તેમ ગુરુજી પોતે ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, આધુનિક મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર કે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરી લોકોમાં ધર્મનો પ્રચાર કરે છે. આવા ગુરુજી વડોદરા શહેરમાં ઘણા બધાની માંગના કારણે પ્રથમ વખત આ સત્સંગનો મોટા પાયે આ પ્રયોગ કરી રહ્યા છે. આમ તો એમના પ્રવચનો માટે તેઓ ઘણા જ પ્રખ્યાત છે, પણ વડોદરા શહેરમાં અત્યાર સુધી કોઈ પણ આવો પ્રયોગ થયો નથી. સેવા કાર્યની વાત કરીએ તો ગુરુજી દ્વારા અનાથ બાળકો માટે કે ગરીબ લોકો માટે સતત સેવાના કાર્યો ચાલુ છે, જેમાં ગરીબ કન્યાઓના લગ્ન કરાવવા, દિવાળી જેવા તહેવારોમાં અનાથ અને ગરીબ બાળકોમાં ફટાકડા, મીઠાઈ અને કપડાનું વિતરણ કરવું, કોઈ પણ જાતની જાહેરાત વગર મૌન રાખી બને ત્યાં સુધી કોઈ પણ પાસે હાથ લંબાવ્યા વગર કે અપેક્ષા વગર સતત લોકસેવા અને લોકોને માર્ગદર્શન આપવા પોતે આનંદ અનુભવે છે. એમનો જીવન મંત્ર છે કે સંત બે સંબંધો, બે પરિવારો કે બે જાતિઓ વચ્ચે પુલ બાંધવાનું કામ કરે એટલે બ્રિજ બાંધવાનું કામ કરે, નહીં કે દિવાલ ઊભી કરવાનું. સર્વ ધર્મને અપનાવીને ચાલવાનું, માનવ ધર્મને અગ્રસ્થાન આપવાનું, છેવાડાના માનવી સુધી પહોંચવાનું એમનું સ્વપ્ન છે. એમનો કદી આગ્રહ નથી હોતો કે તમે આજ ભગવાનને ભજો, પરંતુ દરેક જણ એકબીજાના સદભાવના રાખે. એમની મહેચ્છા કે તેઓ ત્રાદશય દાખલો આ સત્સંગ જ છે. કોઈની પણ પાસે રૂપિયો લીધા વગર એક અલગ પ્રક્રિયાથી આ પ્રસંગ આજે આપ સમક્ષ ઉદાહરણરૂપ છે. અમે બધા શિષ્યો ચિંતા કરતા હતા કે ગુરુજી આટલો મોટો પ્રસંગ દાનની પાવતી ફાળ્યા વગર, કોઈની પાસે હાથ લંબાવ્યા વગર કેવી રીતે પૂર્ણ કરશો. અમે એમને પૂછતા ત્યારે ગુરુજી એક જ જવાબ આપતા, આગે આગે ગોરખ જાગે. આવા ગુરુજી આજે અદભુત ચિંતન બાંધુ કે ઘણા બધા રહસ્યો આપની સામે આજે મૂકશે. આપ સૌને વિનંતી છે કે પ્રવચન દરમિયાન ખોટી ઉઠબેસ ન કરી ખૂબ જ શાંતિથી આ પ્રવચનને સાંભળજો. આપના મોબાઈલ લાવ્યા છો તો મોબાઈલને જ્યાં સુધી આપ અહીંયા હોલમાં ઉપસ્થિત છો ત્યાં સુધી સ્વિચ ઓફ, અથવા બહુ જ જરૂરી હોય તો સાયલેન્ટ મોડ પર તો જરૂરથી રાખશો. જય શ્રીરામ. આદેશ, ગુરુજી પધાર્યા છે તો આપણે ઉભા થઈ જોરદાર તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ અને એમના આશીર્વાદ મેળવીએ. આગળનો જે વ્યવહાર છે, પ્રક્રિયા છે, એમાં ગુજારે
અત્રણેય પરિવાર ગુરુજીની આરતી ઉતારવા માંગે છે. ગુરુજીની ના છે, પણ ભક્તોનો પ્રેમ, શિષ્યોનો પ્રેમ આગળ. આમ તો કહેવાય કે પરમાત્માના પ્રેમ, ભક્તોના પ્રેમ સામે પરમાત્મા પણ ઝૂકી જાય, અને ગુરુજી તો પ્રત્યક્ષ અહીંયા છે અને એમનું હૃદય ખૂબ જ વિશાળ. ગુરુદેવ બોલો, ગુરુ નામ ગાવો. અત્રણી પરિવાર સ્ટેજ પર પધારે. ત્યાં સુધી સુંદર મજાનો ગુરુજીનો એક પદ. ગુરુદેવ બોલો, ગુરુ નામ ગાવો. 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 ગુરુદેવ માલિક ઈશ્વર પ્રાપક, ગુરુદેવ માલિક ઈશ્વર પ્રાપક, દ્વંદ નિવારક, વંદ નિવારક, આનંદદાયક, વંદ નિવારક. ગુરુદેવ બોલો, ગુરુ નામ ગાવો. ગુરુદેવ બોલો, ગુરુ નામ ગાવો. ગુરુદેવ બોલો, ગુરુ નામ ગાવો. ભક્તિ સેવ
संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे नवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलायतनोहरि सर्वमाङ्गलमाङ्गले शिवे सर्वार्थ साधिके हरये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलो रामचंद्र भगवान की सदगुरुदेव की रामचंद्र भगवान की जय बोलवानो हो त्यारे आपणने केम तकलीफ थाय जोर थी बोलो बोलो रामचंद्र भगवान की जय जय श्री राम जय जय श्री राम हूँ एकलो बोलू बंद करीने तो पण तमारा करता वधारे अवाज निकळशे क्षमा करजो जरा जोर थी बोलो जय जय श्री राम शनिवार नो दिवस छे अने ज्यारे राम नु नाम लेता होय तो हनुमानजी ने बोलावानी जरूर न पड़े स्वयं उपस्थित थई जाय એટલે એક વખત ફરી જય જય શ્રી રામ વિનંતી કરું વિઠલાણી પરિવાર તરફથી પ્રવીણભાઈ વિઠલાણી ભરતભાઈ પાઠક નિખિલભાઈ પુરોહિત માનવ પ્રકૃતિ કેન્દ્ર તરફથી સોલંકી પરિવાર તરફથી કમલેશભાઈ સોલંકી હિન્દુ રક્ષા વાહિની તરફથી કીર્તિભાઈ ઉપાધ્યાય ગુજરાત સેના તરફથી હિતેશભાઈ સોની જયંબે યુવક મંડળ તરફથી ગૌતમભાઈ ચૌહાણ યશરાજ સિંહ અમદાવાદથી જેઓ પધાર્યા છે ગુજરાત ગૌરવ સેના બાળુભાઈ શુક્લજી પૂર્વ સાંસદ અને મેયર વડોદરા અને મીનાબેન ગોહિલ આ સર્વે અહીંયા સ્ટેજ પર પધારશે અને ગુરુજીનું ફૂલહાર કરી એમનું સ્વાગત કરશે સદગુરુનો જ્યારે સ્વાગત થાય એમનું પુષ્પગુચ્છ કોઈ અર્પણ કરે તો તાળીઓ પાડી આપણે એના સહભાગી બનીએ ગુરુજીનું સ્વાગત થાય છે આમ તો ગુરુજી વિશે કે ગુરુ વિશે ઘણા બધા વ્યાખ્યાનો ઘણા બધા પ્રવચનો આપણે સાંભળ્યા છે પણ મોર્ડન જમાનામાં એકદમ નાનામાં નાના છોકરાને પણ સમજણ પડે એવી વ્યાખ્યા હું તમારી સામે રજૂ કરું છું કે આપણે સૌ એક મોબાઈલ સમાન છે જે મોબાઈલમાં કનેક્ટિવિટી મેળવવી હોય તો સિમ કાર્ડની જરૂર પડે એમ આપણે સૌ મોબાઈલ અને પરમાત્મા સુધી આપણે કનેક્શન મેળવવું હોય તો આપણા ગુરુજી રૂપી એક સિમ કાર્ડ આપણા પોતાના અંદર ઉતારવું જોઈએ ત્યારે આપણું પરમાત્મા સાથે એક કનેક્ટિવિટી થઈ જાય છે અને આવા જ્યાં પણ જાઓ કદાચ કોઈ વોડાફોન એરટેલ કે કોઈ પણ કંપનીનો મોબાઈલ લો તો કોઈ એવી જગ્યાએ જાઓ ત્યાં તમને કવરેજ ન મળે પણ ગુરુજીના આશીર્વાદ જેમને મળી જાય ત્યાં બધે જ એમનું કવરેજ એમનું હોય છે આવા ગુરુજીને ફરી એક જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરી એમના આશીર્વાદ આપણા જીવનમાં ઉતરે એવા એક ઉત્સાહ સાથે આપણે એમને વિનંતી કરીએ કે જે રહસ્ય જાણવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે હવે તે આપ સૌ તમને પ્રદાન કરો એક ઓંકાર તેરા દાર તીનો લોક મે જય જયકાર નાથ બાજે કાલ ભાગે ગોરખ ટોપી જ્ઞાન સાધે કરે નાદ પુષ્પકી માલા રક્ષા કરે શંભુ જતિ ગોરક્ષ બાલા ઓમ શ્રી ગુરવે નમઃ અષ્ટ ગુરવે નમઃ
परम गुरुवे नमः परमेश्वर गुरुवे मात्र पितृ चरणकमले भ्यो नमो नमः पवन तनय बल पवन शमान भूति विवेक विज्ञान निदान कवन सो काज कठिन जग माय जो नहीं होय ताते तुम पाय श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुराय बरनउ रघुवर विमल जश जोदायक पद चार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरि हो क्लेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस देव लोक पुजार राम ज्योति अद्विज बल धामा हनुमन को पवन सुतना महावीर विक्रम बजरंगे सुमन निवार सुमति के संगी कंचन वरदन राज सुवेसा कानन कुंदन कुंचित कीसा
நாராயணன் நாராயண ஹரி ஹரி பஜன જુદી જુદી રીતે ઘણા પ્રસંગોમાં હનુમાનજીના ચાલીસા થતા હોય કે ચંદ્રકાંડ કરતા હોઈએ, પણ આપણા બધાની હાલત કંઈક વિચિત્ર છે. ભાવ વિનાની ભક્તિ થઈ જાય, કારણ કે ભાવ કેમ નથી આવતો? એ ભાવ લાવવા માટે તેનો અર્થ ખબર નથી, શું કરીએ છે તે ખબર નથી. એક પ્રસંગ છે, એક દોશીમાં એમના પતિદેવના અવસાન થયું ત્યારે એમના પતિદેવના અવસાન પછી દોશીમાએ ત્રયોદશાના દિવસે, એટલે તેર આપણે તેરમું કરીએ તે દિવસે ત્રયોદશાના દિવસે બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. બ્રાહ્મણો જમવા આવ્યા એટલે તે જમવા આવ્યા તે વખતે બાવળની સળી જરા ગણીદાર કરીને દરેક થારી પાસે મૂકી, જેને આપણા આજના જમાનામાં ટૂથપીક કહીએ, એટલે કે દાંત કોતરવામાં કે દાંત સાફ કરવામાં બ્રાહ્મણને ચાલે એટલા માટે. હવે એ આ પ્રક્રિયા એમની વહુ એમને પૂછીને કે આ કેમ કરીએ છે, એટલે જયારે દોશીમાનું અવસાન થયું ત્યારે કે અમારામાં બાવળ મૂકવાનો રિવાજ છે, એટલે બાવળ મૂક્યું, બાવળના દાંતનો મૂક્યા. સમય બદલાતો જાય, પેઢી દર પેઢી એ બાવળનું, એક વખત એવું થયું કે બાવળ નથી મળતું તો લાકડું મૂકો ને ભાઈ, લાકડું મૂક્યું. લાકડા મૂક્યા પછી પ્રક્રિયા એવી આવી કે લાકડું પણ કોઈક વખત નહીં મળ્યું હોય, એટલે કે સાંભેલું મૂકો, એટલે બ્રાહ્મણ જમવા બેસીએ સડીનું સાંભેલું લઈને આજે ફરીએ લોકો, આપણે બ્રાહ્મણ જમવા બેસે ત્યારે સાંભેલું મૂકવું કે એ સાંભેલું લઈને ફરીએ આપણે, કારણ કે સડીનો અર્થ ખબર નહોતી. એવી જ રીતે આપણે શું કરીએ છીએ તે ખબર નથી, ને એ શરીરના સામેલાની જેમ મારા બાપ કરતા હતા, મારા ગુરુજી કરતા હતા, એટલે હું કરું છું. આ પ્રક્રિયા મગજમાં લઈને કે આ વિષય મગજમાં લઈને આપણે સતત આગળ વધીએ.
સૌથી પહેલા મેં ગાયું પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાન કવન સુકાચ ઘટે જગ માહી જો નહીં હોય તા તુમ વાહી કિસ્કિંદા કાંડની આ ચોપાઈ છે. જ્યારે હનુમાનજી બાળક સ્વરૂપે હતા ત્યારે એ ખૂબ ધમાલ કરતા હતા, ત્યારે એમને એવો શ્રાપ મળ્યો હતો કે જ્યાં સુધી તમને તમારી શક્તિઓ યાદ કરાવવામાં ના આવે ત્યાં સુધી તમે તમારી શક્તિઓનો ઉપયોગ ન કરી શકો. આ પુરાણના શબ્દો બોલું છું, મારા પોતાના કે મારા ઘરના કે ઝોલીમાંથી કાઢેલા શબ્દો નથી બોલતો. ત્યારે કિષ્કિંધા કાંડના વખતે જ્યારે સંપત્તિએ કીધું, બધા જ વાનરો ભેગા થઈ ગયા દરિયા કિનારે, જ્યારે સંપત્તિએ કીધું કે સામે અશોકવનમાં મને એવું દેખાઈ રહ્યું છે કે સીતાજી છે, સમુદ્ર પાર કોણ કરશે એ પ્રશ્ન ઉભો થયો. અને સમુદ્ર પારની જયારે પ્રક્રિયા આવી ત્યારે કોક એવું કીધું અંગદે કે હું તો અડધે જઈશ, પાછો નહીં આવી શકું. બીજા એવું કીધું તું અડધે જ જઈ શકું. પછી જુદી જુદી વિટામણાઓ ઉભી થઈ. આ વિટામણાઓની વચ્ચે, આવી વિટામણાઓ ઉભી થાય તેની વચ્ચે જાંબુવનજી ત્રિકાળ જ્ઞાની હતા, તેમને ધ્યાન કર્યું અને ત્યારે ખબર પડી કે આપણામાં એક શક્તિમાન છે ને તે હનુમાન છે, પણ એમને એમની શક્તિ જાગૃત કરાવી પડશે. ત્યારે એ બોલ્યા, કહ હરિપતિ સુન હનુમાના કાદ્ય પ્રસાદ હો બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના કવન સુકાજ ઘટે જ માહી જો નહીં હોય તાત તો ભાઈ. અને ત્યાર પછી હનુમાનજી ઉભા થયા, ચટ્ટાન પર લાત મારી, ચટ્ટાન તોડી નાખી અને જલીલી લાંધી ગઈ અચરજ માહી દુર્ગમ કા જગત કે જે. ત્યાર પછી આવે, પછી જલીલી લાંધી ગઈ, પછી જલ એ સમુદ્ર પાર કરી ગયા. એટલે હનુમાન ચાલીસા પહેલા જો આ કરવામાં આવે તો હનુમાનજીની જે તમે જે પ્રાર્થના કરો છો ચાલીસાની તે અનેક ગણું પ્રાપ્તિ થઈ જાય. મારો પોતાનો અનુભવ છે એટલે હું કહું છું. આજે જગતની અંદર ચાલીસા કરવાની રીત પણ હોય, જગતની અંદર આપણે ત્યાં સમય બહુ ઓછો છે. ભગવાન માટે 4 મિનિટ નથી, હનુમાન ચાલીસા બહુ સિસ્ટમેટિક રાગબદ્ધ કરું મોટેથી 4 મિનિટ થાય. મારા ખ્યાલથી 40 ચોપાઈ બોલતા 4 મિનિટથી વધારે ના થાય. એટલે ચાલીસા કહેવાય, જેમાં 40 જ ચોપાઈ હોય, આગળ પાછળ બે દોહા, એટલે 41 ને 42 થાય. પણ આપણને તો હનુમાન ચાલીસા કરતા લોકો મેં જોયા છે કેવી રીતે કરે. મને ઘણી વખત મને લાગે પાછળ કૂતરા દોડતા હશે, ભાઈ તને સમજણ નથી પડતી તો તું ભગવાનને કે હું સમજાઈશ. આ વીર રસની વાત છે, જ્યારે એને કરો ત્યારે ઘરમાં મોટેથી કરો, દરેકને સમજાય તેવી રીતે કરો, તમારા ઘરનું વાતાવરણ 100% બદલાઈ જશે. કારણ કે એક એક ચોપાઈ, ખરેખર ચોપાઈ જો સમજાવવા જઈએ ને તો હું ગેરંટી આપું છું 40 ચોપાઈ સમજાવવા માટે 40 દિવસ જોઈએ. કારણ કે એક એક ચોપાઈમાં એક એક કથા સમાયેલી છે, એક ચોપાઈ એક કથા સાથે સંકળાયેલી છે. પણ આપણને મેં કીધું ને એવી રીતે ઉતાવળ બહુ આવી ગયો. આમ તો એમનું નામ છે એકાદશા રુદ્રા, ભગવાન શંકર નો 11મો રુદ્ર, વિષ્ણુની સેવા કરવા આવતો. હનુમાન કથા જો જાણતા હોય તો ખ્યાલ આવે કે ઘણી જગ્યાએ એવા વાર્તા આવે છે કે હનુમાનજી ને રામજી એક બે ભાઈ છે. કોઈક જગ્યાએ એવી માહિતી મળે કે શંકરના પુત્ર છે. એટલે શંકર સુવન કેસરી નંદન આવી ભાષા વપરાય. અને એકમાત્ર દેવ જેના માટે એવું કીધું છે, ઓર દેવતા ચેતન ધરઈ હનુમંત સે એ સર્વ સુખ કરી. એક જ માત્ર, ખાલી હનુમાનજીનું નામ દો તમે અને ઓર દેવતા ચેતન ધરઈ હનુમંત સે એ સર્વ સુખ કરઈ, એ પ્રક્રિયાની ઉત્પત્તિ થાય. હનુમાનજીની વાત કરતા
એક એક ચોપાઈની વાત. સૌથી પહેલી ચોપાઈ જે હનુમાન જ્ઞાન ગુણ સાગર, જે કપીશ તેવ લોક ઉજાગર. આ ચોપાઈ જો કોઈ વિદ્યાર્થી કરે ને તો તેને અભ્યાસમાં ક્યાંય તકલીફ ના પડે. વારંવાર રટવાની. કોઈના ઘરમાં બહુ સંકટ આવતો હોય તો બોલવું, સંકટ કટે મીઠે સબ પીરા જોશું મેરે હનુમાન બલબીરા, સંકટ કટે મીઠે સબ પીરા જોશું મેરે હનુમાન બલબીરા. નાની નાની વાતો છે. એક એક ચોપાઈ, એક એક સ્ટોરી કહી જાય. એમાં એક વાત છે, અષ્ટ સિદ્ધ નવનિધ કે દાતા અસબર દીન જાનકી માતા. આપણે બોલીએ છીએ અષ્ટ સિદ્ધ, આઠ સિદ્ધિઓ કઈ કઈ, નવનિધ, નવનિધિ કઈ કઈ. નિધિ એટલે નવ વસ્તુ એમની પાસે હતી, ને અષ્ટ સિદ્ધિ એટલે આઠ પ્રકારની સિદ્ધિઓ હતી. એમાં પ્રથમ સિદ્ધિ અનિમા. અનિમા એટલે નાના થવાની શક્તિ, ગમે તેટલા નાના થઈ શકે. એમને અહિરાવણ ને મહિરાવણ સાથેના યુદ્ધમાં ઉપયોગ કરેલો. બીજું છે મહિમા. મહિમા એટલે વિશાળ થવાની, જોજન મોટા થઈ ગયા એવું. રાક્ષસની મરેલી ત્યારે એમને અનુભવ કરાવેલો. ત્રીજું છે ગરિમા. આમ તો ગહિમા શબ્દો છે, ગહિમા, પણ આપણે ત્યાં ઘણા બધા ગરિમા વાપરે છે. ગહિમા એટલે વજન વધારવાની તાકાત, ગમે તેટલું વજન પોતાના શરીર પ્રાપ્ત કરી શકે. એવું ને એવું છે લઘિમા, હલકા થવાની શક્તિ. એકદમ ફૂલ જેવા, ફૂલ કરતા પણ હલકા થઈ શકે. એટલે તો એ હવામાં ઉડી શકતા હતા. પ્રાપ્તિ, ગમે તે વસ્તુ પ્રાપ્ત કરવાની એમનામાં તાકાત. ત્યાર પછી સિદ્ધિ છે, તે બહુ જ એ છે પ્રકમ્યા, ગમે તેની પર કબજો કરવાની તાકાત રાખનાર વ્યક્તિ, ગમે તેની પર કબજો કરી શકે પ્રકમ્યા. અને ઈશ્વરી પ્રાપ્તિ માટે અષ્ટ સિદ્ધિમાં એક સિદ્ધિ એ છે ઈશિત્વા. છેલ્લી સિદ્ધિ જે છે તે આજના જમાનામાં લોકોને બહુ ઈચ્છા થાય છે તેવી છે, વશિત્વા, વશીકરણ. પણ એ કેવું કે દરેક પરિસ્થિતિને પોતાના અનુરૂપ કરવાની તાકાત. વશિત્વાનો મતલબ એવો થાય, પરિસ્થિતિ પોતાના પ્રમાણે કરવાની. આજના જમાનામાં આપણે સુખી થવું હોય તો પરિસ્થિતિ પ્રમાણે આપણે ટર્ન થવું પડે. પરિસ્થિતિ આપણા પ્રમાણે ટર્ન ન થાય, આપણે પરિસ્થિતિ પ્રમાણે થવું પડે ને પરિસ્થિતિ આપણા પ્રમાણે થાય, બે વસ્તુ વચ્ચે બહુ મોટો ભેદ છે. નવનીતિની વાત કરીએ, મહાપદ્માના માલિકે, મહાપદ્મા આ શબ્દ જરા વિચિત્ર લાગે, મોટું કમળ કહેવાય, પણ એ શબ્દનો મતલબ એવો થાય કે જે કમળ પર ભગવાન વિષ્ણુ બિરાજે છે તે કમળ. બીજી નિધિ પદ્મા, જે કમળ હિમાલયમાં થાય છે, જેની પર જે લક્ષ્મીજીનું આસન છે, જે લક્ષ્મીજી પોતે તેની પર બેસે છે તે પદ્મા. ત્રીજી વસ્તુ છે એમની પાસે શંખ. ચોથી વસ્તુ મગર. હિન્દુસ્તાનની અંદર દક્ષિણ ભારતમાં એક મંદિર મેં જોયું છે કે જેના પર ભગવાન હનુમાનજી મગર પર બિરાજેલા છે. એક જ મંદિર પણ એ નવનિધિમાંની એક નિધિ છે. તેવી રીતે એક નિધિ છે કચ્છમ, એટલે કાચબો.
મુકુંદ ચાંદી આ બધું એમની માલકી પ્રમાણમાં આવતું. કુંદ સોનું, નીલ એટલે રત્ન કહેવાય, જેને નીલમ કહીએ આપણી ભાષામાં, અને છેલ્લામાં છેલ્લી નિધિ છે તેને શું કહેવાય, ખરવ ખપ્પર, જેની અંદર ભીખ માગવામાં આવે છે. ખપ્પર સંન્યાસીઓ, સેવક અને ભગવાનની વચ્ચેના સંબંધની પ્રક્રિયાને આગળ વધારી. રામ રસાયન તુમ્હારી પાછા સદા રહો રઘુપતિ કૈલાસ. આજે શનિવાર છે, ઘણા બધા હનુમાનજીને તેલ ચડાવીને આવ્યા છે. મને તો ઘણી વખત નવાઈ લાગે કે સોમવારે હનુમાનજી શંકર ભગવાનના મંદિરે ભીડ હોય, શનિવારે હનુમાનજીના મંદિરે ભીડ હોય, મંગળવારે ગણપતિના મંદિરે ભીડ હોય, બાકીના દિવસે મંદિરમાંથી ભગવાન જતા જતા હશે, શનિવારે જ આવતા હશે. શનિવારે ખરેખર હનુમાનજીનો દિવસ મંગળવાર છે. ગણપતિ અને હનુમાનજી બંને દ્વારપાળ છે, રક્ષક છે, એટલે જ મંદિરની બહાર એમનું સ્થાન છે, એટલે એમના દિવસ મંગળવાર છે. મંગલ કરતા છે, મંગલ ભવન મંગલ હારી દ્રવ ઓછો દશરથ અધિર વિહારીના શબ્દની શરૂઆત એમનાથી થાય છે. પણ આપણે મંગળ પેલું શનિવારે કેમ જઈએ ખબર છે? શનિના ડરના લીધે નથી જતા, અરે હનુમાનજીના લીધે નથી જતા, શનિની પનોતીના ડરના લીધે જઈએ છે. લક્ષ્મણજીના શબ્દો યાદ આવી જાય કે ભય વિના પ્રીત ન હોય ગોપાલા. ભગવાનને એમ કીધું હતું કે જ્યાં સુધી આપણા ડર નથી હોતો ને, ત્યાં સુધી આપણે ભગવાનને માનવા તૈયાર નથી હોતા. કબીરજી એક શબ્દ કીધો કે દુઃખમાં તો દરેક જણ ભગવાનનું નામ લે, દુઃખ મે સમીરન સૌ કરે, દુઃખ મે સમીરન સૌ કરે, સુખ મે કરે ન કોઈ, સુખ મે સમીરન જો કરે તો દુઃખ કહાં સે હોય. પણ આપણે તો કેવું ભજવાની આદત પડી ગઈ છે. બચપનમાં નાના હતા ત્યારે મને એવું છે, સ્કૂલમાં એવું કેવડાવતા હતા, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ કામ, તુજ નામ ગુણ તારા ની તો ગાઈએ. કેમ? તો કે થાય અમારા કામ, શોર્ટકટ. આપણને શોર્ટકટ ભોજવાની આદત પડી ગઈ છે, શોર્ટકટ. પણ તમને કહું કે હનુમાન ચાલીસા ના ચાલે, ચાલીસે ચાલીસ ચોપાય, સાબરી મંત્ર છે, એટલે ચાલીસે ચાલીસ નો એટલી બધી તાકાત છે કે એના જેટલો મોટો શોર્ટકટ કોઈ છે જ નહીં. ચાલીસ ચોપાયમાં શોર્ટકટ. અને કોની સેવા કરે? નારાયણની સેવા કરે, રામ વિષ્ણુ અવતાર. અને પોતાના કોઈ પણ જાતના સ્વાર્થ વગર ભગવાનની સેવા કરવાની જો કોઈ શીખવાડી હોય, ભક્તિના પ્રકારો છે તેમાં આ દાસત્વ ભક્તિ, એના જેટલી ઊંચી દાસત્વ ભક્તિ વિશ્વમાં કોઈ કરી નથી, એટલે જ એમનું નામ હનુમાન પડ્યું. હનુ આમ તો એવું કહેવાય કે વિચિત્ર મોડા વાળો. હનુમાનનો એક મતલબ સંસ્કૃતની એક ઋચા પ્રમાણે વિચિત્ર મોડા વાળો થાય, પણ ખરેખર હનુમાનનો મતલબ છે હનુ એટલે હણનાર, અને માન એટલે માન અપમાનને હણે, અને સમગ્ર લોકમાં રામના હૃદય પર બિરાજમાન એવા હનુમાનજી. એટલે તમે હવે તેલ ચડાવો ને તો યાદ રાખજો, ફરી એક પ્રસંગ બીજો આવશે હમણાં, કે તેલ ચડાવીએ કે ભગવાનને ફૂલ ચડાય તો હંમેશા એવું બોલવું કે રામ નામ સહિત સમર્પયામિ, રામ વગરનું એમને કઈ ખપતું નથી. વિભીષણજીનો રાજ્યાભિષેક થયો લંકામાં, ત્યારે 14 વર્ષ પૂર્ણ થયા નહોતા, એટલે રામજી રાજ્યાભિષેકમાં ઉપસ્થિત રહેલા નહીં. સીતાજીને લક્ષ્મણજી રાજ્યાભિષેકમાં ગયેલા. આ વાલ્મીકૃત કૃત રામાયણનો પ્રસંગ છે, ઘણા બધાને તુલસીકૃતમાં હોતો તો નહીં મળે. ત્યારે એ જયારે ત્યાં ગયા ત્યારે બધાને કંઈક ને કંઈક ભેટ સોગાદ આપતા હતા, ત્યારે સીતાજીએ મોતીની માળા પોતાના હાથે
હનુમંત જી હનુમાનજી સાથે સીતાજી સાથે રક્ષક તરીકે ગયા. સીતાજી આપી દી માળા યાદ રાખજો, જેમને એમને ચિરંજીવી ભવ એવું વરદાન આપેલું છે, માતાએ આપી છે, છતાંય મણકામાં એક એક મણકા તોડવા માંડ્યા. સીતાજી સાથે વિભીષણ ખિન્ન ભિન્ન થઈ ગયા કે શું કરી રહ્યા છો. તે વખતે સીતાજીએ કીધું કે ભાઈ હનુમાન ક્યાં કર રહે હો? તો કે નહીં, હું કઈ કરતો નથી માળી, હું તો મારા રામને ખોરું છું મોતીના માળામાં. કે મણકામાં ક્યાંક રામ છે? મને તો રામ સિવાય કઈ ખબે નહીં, એટલે રામ નામ સહિત સમર્પયામિ કેવું. એવા વિષ્ણુના પરમ ભક્ત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુ. પ્રક્રિયા છે માણસની,
આપણે વાત કરતા હતા, રામ નામ સિવાય કઈ ખબર નહીં. બીજી ઘણી બધી ગેરમાન્યતાઓ આપણે ત્યાં છે, એવી હનુમાનજીમાં બહુ ગેરમાન્યતાઓ આપણે હનુમાનજીમાં બધા. મને તો હજુ મંદિરમાં ઘણી વખત કોઈ મંદિરમાં બેઠો હોય, મંદિર પાસે બેઠો હોય, તો મને એવું સમજણ નથી પડતી કે સ્ત્રી પાછળ હાથ દઈને કેમ ગણપતિ હનુમાનજીને પગે લાગે. મને લાગે પૂછડો બતાવે કે હું આ પેલું શેડીનું સાંભળા જેવું છે. હા બધા કરતા હતા, હું કરું છું. ભગવાન હાથ દીધા છે, આગળથી હાથ નમન જોડીને પ્રણામની મુદ્રા જેટલી કોઈ તાકાત નથી. હવે તો ઘણા પુરુષો એવું કરતા જોયા બાપા. મેં મને થયું કે આ હવે હનુમાનજીના આખા પાત્રની અંદર રાક્ષસની સહિત પાંચ સ્ત્રીના નામ છે આખી ચાલીસામાં પણ. એટલે એવી એવી માન્યતા પણ મનમાં ના રાખતા કે સ્ત્રીઓથી ન થાય, બધાથી જ થાય. આમ તો કહું કે ચાલીસ ચોપાઈમાં 1000 ચોપાઈ કરતા વધારે તાકાત. હું વર્ણન હું બેની કમ્પેરિઝન નથી કરતો, પણ 3 કલાક કે 2 કલાક તમને સુંદરકાંડ કરતા થતા હોય ને કદાચ એનો ટાઈમ ન મળે તો કલયુગને સારી રીતે સમજનાર તુલસીદાસજીએ શોર્ટકટ આપેલો 40 મિનિટમાં. એટલે 4 મિનિટની અંદર 40 ચોપાઈમાં 4 મિનિટમાં તમારા કાર્યોની સિદ્ધિ થાય. વધારે લાંબે નહીં જોવું, 4 મિનિટ. અને એ 4 મિનિટ ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. પહેલા તો નેગેટિવિટી જતી રહે, ભૂત પિશાચ જોયા છે કે નહીં ખબર નહીં, પણ નેગેટિવિટી ના આવે એટલું નક્કી. કારણ કે વીર રસ છે, આપણે બધા ભૂત જેવા છે, બીજા ભૂત કઈ લેવા જવા. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, એ પણ એક તાકાત છે. જીવનની અંદર શાંતિથી કે એકલામાં કરવા જેવી વસ્તુ હોય ને તો તે અનુષ્ઠાન ને જપ છે, કે જેમાં એકલતા જોઈએ, શાંતિ જોઈએ. બાકી બધી વસ્તુમાં ખાસ તો ભજન અને ભોજન કદી એકલા કરવું નહીં. આપણા શાસ્ત્રમાં ના પાડી છે કે ભજન અને ભોજન લોકો સાથે મળીને, લોકોની સાથે વ્યવહાર રૂપ એકબીજા સાથે ખાઈને પછી કરો તો તેનો આનંદ અનેરો મળે છે. આપણે ત્યાં કેવું છે, આ જે મેં કીધું ને તે છાનામાં ના કરે, ભજન અને ભોજન. ભાઈ તારા નસીબમાં જે દાણો છે કોઈ નહીં ખાઈ જાય, દરેક પોતાનું નસીબ લઈને જેમ ખાય છે. કોને ખબર કે તમે ખાઓ છો તે પેલાના નસીબનું એની સાથે બેસીને ખાતા હોય તો એના નસીબનું તમે નથી ખાતા, ની શું ખાતરી? કદાચ એના નસીબના લીધે તમને ખાતા ખાવા પડતું હોય. ભજન અને ભોજન. ભજનમાં એવું છે કે જેટલા જણા વધારે અત્યારે આપણે બધા બેઠા છે ને, એક સાથે જો ભગવાનનું નામ લઈએ તો આટલા ઘણી તાકાત દરેકમાં ઉત્પન્ન થાય. એટલે જ મંદિરમાં જાઓ, બધા એક જ વિચારના લોકો જતા હોય એના કારણે મંદિરની અંદર દરેકના મનમાં એક સરખો વિચાર આવે, ભગવાન પાસે જવાનું, પ્રણામ કરવાનું. પણ આપણે ત્યાં જઈને ભૂલી જઈએ કે શું માગવું. મારા ગુરુજી એક શીખવાડેલી વાત હું તમને કહું, ભગવાન પાસે શું મગાય. ભગવાન પાસે આમ છે ને, આમ હાથ કરીને આમ હૃદય પાસે મૂકીને ઉભું એવું, માગવું કશું નહીં, ખાલી માગવું એટલું જ. પ્રભુ દો દર્શન અમને, સુખ શાંતિ મળે મનને, ના તાપ નડે તનને, અમે ના ભૂલીએ તમને. 3 વખત આ બોલવાનું છે. તમને જે પત્રિકા આપી છે તેમાં લખેલું છે, છેલ્લા જો યોગ્ય લાગે તો એક વખત બોલો મારી સાથે.
પ્રભુ દો દર્શનિયમને બોલો પ્રભુ દો દર્શનિ સુખ શાંતિ મળે મનને સુખ શાંતિ મળે મનને નાતા પુનડે તનને નાતા પુનડે તનને અમે ના ભૂલીએ તમને અમે ના ભૂલીએ તમને ઈ સાદી વ્યાખ્યા એને ખબર જ છે તમને હું જ છે આપણો એન્ડ આવતો નથી ગાડી મળે તો પ્લેન હોતી એવા છે આપણે બધા ઝૂંપડું હોય તો મકાન હોતી તૃષ્ણાની અને આશાનો અંત નથી કોઈ આશા બેનો ખોટું ના લગાડતા પણ તૃષ્ણા ને આશાનો કોઈ અંત નથી ઝાડ છે એક પૂરી થાય ને બીજું છે ભગવાન રામ ના હૃદયમાં કે ભગવાન રામને હનુમાનજીને એવું કીધું કે તું મમ પ્રિય ભરત સમ ભાઈ એટલે કે એમનામાં કોઈ સ્વાર્થ નહોતો એક જ વસ્તુ હતી કરી છૂટવાની ભાવના હતી કે હું મારા પ્રભુ માટે કંઈક કરું અને આ ભાવનાને લીધે આજે ચોરે ને ચૌટે દરેક જગ્યાએ હનુમાનજીની પ્રાર્થના થાય છે શોર્ટકટ સ્વરૂપ કરીએ ને આપણે ફરી પાછી શોર્ટકટની વાત આવી છે એટલે વ્યાખ્યા તુલસીજીએ તો પહેલી એમની ચોપાયો છે પ્રાર્થનાની ચોપાયો છે લોકા વિરામ તેના પણ કરી લઈ લીધું મનોજમ્મારુતોલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજનમ વાનરયૂથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રભજ્યે વિચાર કરો એમને એમને સ્થાનની પ્રક્રિયા કેટલી ઊંચી હશે અને ભરત જેવો ભાઈ એવું કહીને એમને ભેટી પડે રામજી તમ મમ પ્રિય ભરત સમ ભાઈ એ કક્ષા કેટલી ઊંચી છે અને આવા વ્યક્તિમાં કે આવા સંતમાં કે આવા દાસાતુત્વ દાસની ભાવના વ્યક્ત ધરાવતા હનુમંતજીને ત્યારે ભજવાની વાત આવે ત્યારે આપણે ફરી પાછો શબ્દ આવે પાછો રાત દઈને ભજીએ તો કઈ ચાલે એ તો આપવા બેઠો છે બાપ એક વખત એક ગરીબ માણસ બીમાર હતો એ દર દર ભટકે અને જયારે એ ભટકતો હતો તે વખતે એને કોઈ ઉકેલ થતો નહોતો ત્યારે એમને એક સંતે એવું કીધું કે કોકની કૃપા મળી જાય ગુરુની તો તમને સારું થાય ભાઈ એ તો બી સંતોને શોધવાની ક્રિયા ત્યારે નારદજી એમની પાસે આવ્યા નારદજીએ કીધું કે તમને સારું થઈ જશે હું ભગવાનને પ્રાર્થના કરું છું નારદજી વિષ્ણુ પાસે ગયા ને કીધું કે પ્રાર્થના કે આ વ્યક્તિને સારું કરી દો પ્રભુ વિષ્ણુજીએ કીધું કે એના કર્મમાં પીડા છે હું એને મટાડી શકું નહીં ભાઈ તું કહેતો પણ એક અમારા વાક્ય હનુમાનના બાપુ છે ને એવી રીતના એક બાપુ એમને હાથમાં આવી ગયા બાપુએ કીધું કે જા નહીં યાર તને તને સારું થઈ જશે જા કર નીચે પડેલી ધૂળ આપી કે સારું થઈ જશે જા કર અને પેલા ભાઈને સારું થઈ ગયું હવે હવે મજાની વાત છે નારદજી થોડા વખત પછી આ એમને જોયું કે આવું સારું થઈ ગયું તો કે કેવી રીતે સારું થયું તો કે બાપુ મળ્યા એક સંત હતા સારું થઈ ગયું હનુમંતજી જેવા એમને પણ એટલું જ માનનાર વ્યક્તિ ની પ્રાર્થના ભગવાન સાંભળે હનુમાનજી નિસ્વાર્થ ભગવાનની સેવા કરી એટલે એમના દ્વારા થયેલી આપણા વતીની અપીલ ભગવાન રામના હૃદયમાં ઉતરી જાય ત્યારે કે નારદજી પગ પછાડતા પછાડતા સારું થઈ ગયું ને એટલે કહી ગયા મારી વાત ના સાંભળીને પેલા એક
ભિખારી ની વાત સાંભળી ગયો છે. તો કે હું તને જવાબ આપીશ ભાઈ, શાંતિ રા. એક વખત વિષ્ણુજી, મને વ્યગ્ર છે, મને સારું નથી લાગતું એવું કીધું. બધી વાર્તાઓ ચાલી ભગવાનની લીલાથી, બધાને શોધ્યું, વૈદ્યરાજને બોલાયા, અશ્વિની કુમાર આવ્યા. અશ્વિની કુમારે કીધું કે કોઈ માણસનું કાળજું લઈને આવો ને તો ભગવાન રાજી પમાઈ લે. ત્યારે નારદજીને કીધું કોઈ માણસનું કાળજું જોઈએ ભાઈ. તો નારદજી કાળજું શોધવા નીકળ્યા. પેલા ભિખારી પાસે પહોંચ્યા, એને કીધું કે ભાઈ ભગવાનના રાજીપા માટે કાળજી જોતો કે આપ ઘડી તૈયાર છે, ચલો અશ્વિની કુમાર ને કહો કે જયારે કહો ત્યારે હું હાજર, ત્યારે જઈશ ત્યારે હું આવી જઈશ. આ વાત પતી ગઈ. થોડા વખત પછી બધું શાંત થઈ ગયું. વિષ્ણુજી રાજીપામાં બી એમને મજા આવી ગયા. ત્યાર પછી એક વખત સવાલ જ છે કીધું કે નારદજી, તમે એક વખત મને આ પ્રશ્ન કર્યો હતો તો એ કાળજું આપવા તૈયાર થયા, તમે કાળજું હોદવા ગયા હતા, તમે જ કાળજુ લે તમારું આપવા તૈયાર થયા હોત તો. એટલે આટલી લાસુત્વ ભાવના હોય ને તો તમને ભગવાન પડે. એટલે બાવાઓનું હોમરે બાપ, બધું છોડીને બાવા બન્યા. મેં હું બધું છોડીને ભગવાન પાછળ પડ્યા. પેલું કીધું ને હમણાં આપણે બોલતા હતા કે આગે આગે ગોરખ કે અમે એને જ હોંપેલું જ ભાઈ, અમારું કશું નહીં. કઈ બી સંકલ્પ કરી દેવાનો કે આ કરવું છે એટલે જાતે થઈ જાય. હરિકૃપા હે કેવલમ. પણ મનમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ. ફરી નારદજીની વાત આવે તો હરિવદન માગ્યું હતું તો પછી વાંદરણ મોડું થઈ ગયું હતું. કપટ ભાવથી ના મગાય. ભાવના ચોખ્ખી હોવી જોઈએ. ભાવનાની મહત્વતા છે. આ હનુમાનજીની પ્રક્રિયાની વાત કરીએ અને હનુમાનજીને ચાલી શાની જેવી રીતે કીધું કે સંકટ કટે મીટે સબ પીડા જોશે, તેવી રીતે એક છે નાશે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત લીલા. નાશે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત લીલા. હનુમાનજીને આ ચોપાઈનું સતત સ્મરણ કરવામાં આવે તો એક એવું કામ કરે ખબર છે, જો બ્રાહ્મણ હશે તે સમજી જશે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વારુકમિવ બંધન પ્રત્યય મોક્ષ્યમામૃત. એની જે તાકાત છે ગમે તે રોગ ભગવવાની, તે તાકાત એ ચોપાઈમાં છે. ને જે શિવનું મહામંત્ર છે મહામૃત્યુંજય મંત્ર, તેને તેને તમારે જપવો પડે, એનું અનુષ્ઠાન કરવું પડે. આનું તો અનુષ્ઠાન ના કરવું પડે. અત્યાર વખત બોલો એટલે તૈયાર. નાશે રોગ હરે જપ વીરા જપત નિરંતર હનુમંત વીરા. અગિયાર વખત બોલો જુઓ પ્રતાપ. અમે બધા છે ને ઘણી વખત અમે બી અમે માણસ છે, સદૈવ હસતા રહેવું કેવું, પણ સદૈવ હસવા માટે અમે બી એનર્જી મેળવતા હોઈએ. અમને બી કોઈક વખત એવું થતું હોય કે યાર, ત્યારે આવા શોર્ટકટ અપનાવીએ અમે, ચાલતા ચાલતા બોલ દઈએ માટે બોલવું હોય ને એમાં રિઝલ્ટ મળે. અમે તો ના સંપ્રદાયના એટલે અમે તો જંજીરા બોલીએ. ઓમ નમો હનુમાન, ઓમ નમો જય શ્રી હનુમાન. જી કેલો હે કે કોટી હોય કે કીડા તાહને રાખો પર બિન બંધ ચાલતા પાંખ કે માતા કા તેલ બધા કે કે દેખતા કે અકેલ કે કેલ મંદિર સકલ કામ કરો દીર આવો આવો જલ્દી આવો બાવન વી સાથે લાવો. ઓમ નમો હનુમાન તાબલ બંધા કા જનતા સર્વ કાર્ય કરંતા મેરી ભક્તિ ગુરુ કી શક્તિ શબ્દ સાતા પિંડ કાતા સુર મંત્ર સર્વાતા સત્ય નામ આદેશ ગુરુ કા હનુમાનજી મહાવીર હનુમાનજી મહાવીર હનુમાનજી ભાવે આવું બોલો એટલે હનુમાનજી કામ કરે છે. પણ આ સંતો માટેની વાત છે, શોર્ટકટ અમારો છે. ટેલિફોન ઓફિસમાં નોકરી કરતા હોય તમને ટ્રંકો પહેલા વહેલો લાગી જાય, ત્યારથી આપણે કરતા હોય ત્યારે વાર લાગતી હતી એવું છે. પણ મેં કીધું દાસત્વ ભાવના અને સદૈવ દાતસ્વ ભાવના જેટલી વખત આપણામાં ઉત્પન્ન થાય તેટલી વખત એની મજા જ કઈ જુદી હોય. એક વખત ફરી હનુમાન ચાલીસ આપણે કરીએ. પવન તનય બલ પવન શમાન બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાન
कवन सुकाज कठिन जग माही जो नहीं होय ताते तुम पाहि। रे गुरु चरण सरोज रति निज मन मुकुर सुधारि मरनउ रघुवर विमल जसु जो दायक फल चारि। बुद्धहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरि हो क्लेश। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तेहु लोक अज्ञान राम दूत यत विद बल धामा अंजन सूत्र पवन सुनामा। प्रताप महाजगवंदन प्रभु चरित सुनि देखो रसिया राम लखन सीता मन बसिया। स्वरूप दर ભગવા ફેરલે તે સાધુ, સાધુ નો મતલબ ઉત્તમ
ઉત્તમ જીવ છે. જીવન જરાક જીવ્ય છે તેનાથી સારું જીવવું. આવી આવી વાર્તા છે ને સત્યનારાયણ ની કથા છે આપણી થઈ ગયો. સત્યનારાયણ ની શું કે મનોજભાઈ કથા છે, તમને જાણીને નવો લાગશે. સત્યનારાયણ ની કથા શાસ્ત્ર માં ક્યાંય નથી, સત્યનારાયણ નું વ્રત છે. વ્રત ની અંદર પૂજામાં એવું છે, સત્યનારાયણ નું વ્રત છે, અથવા અહીંયા વિષ્ણુ ની વાત કરું છું જાણી જોઈ વચ્ચે. ને વ્રત ની અંદર એવું છે કે તમે જયારે કથા કરો, સત્યનારાયણ નું વ્રત કરો, તે દિવસે તમારે ઉપવાસ કરવો. ઉપવાસ એટલે હું ભૂખા મરવાનું. તો ભગવાન એવું બી કીધું છે, ભૂખ્યા ભજન ન હોય ગોપાલા, ભૂખ્યા ભજન ન હોય ગોપાલા. ડાયાબિટીસ વાળો કઈ જાય બજારો, એને ટાઈમ થાય ખાવું પડે, તો શું કરવાનું હોય? તો ભગવાન નું ઉપવાસ એટલે આપણે જે જીવતા હોય તેના કરતા થોડુંક ઉપર જીવવું, તેનું નામ ઉપવાસ. વ્રત છે સત્યનારાયણ ની કથા, એટલે ત્રણ નિયમ યાદ રાખવાના. ખોટું બોલાય નહીં, ખોટું કઈ થાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કઈ થાય નહીં. દરેક જ બોલો, ખોટું બોલાય નહીં, ખોટું કઈ થાય નહીં. આપેલો નિયમ એમાં બે નિયમ આવી ગયા, એકમાં બે નિયમ, ત્રીજો નિયમ જરાક અઘરો છે. અને તે થોડોક અઘરો છે એટલા માટે દરેકે બોલવાનું હા મારી હાથે, પણ તો મજા આવશે. ખોટું બોલાય નહીં, ખોટું કઈ થાય નહીં, બોલો નિંદા છોડાય નહીં, છોડાય નહીં, નિંદા છોડાય નહીં. આવું ગાવાનું ના, નિંદા કરાય નહીં હો મારા છે ક્યાંક જતું કરવાની ભાવના રાખવી, પણ જતું કશું કરવું નથી ને મેળવવું બધું જ છે. બે પાત્ર, બે 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 ગ્રંથ છે, રામાયણ અને મહાભારત, બંનેમાં મહાયુદ્ધ થયા. બંને ગ્રંથોની વિશિષ્ટતા એ છે કે રામાયણમાં હંમેશા એવું કીધું છે, તમારું જ તમારું જ તમારું જ તમારું જ, ક્યાંય મારું શબ્દ નથી. અને મહાભારતમાં ધૃતરાષ્ટ્ર લઈને છેક ભીષ્મ પિતામહ સુધી બધાએ મારું 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 કર્યું છે. મારા મારામાં કંકાસ થાય, ભાવાર્થ સંબંધો, મારા મારામાં ઘરમાં કંકાસ થાય, બહાર ના થાય. અને તમારું જ તમારું કરો તો બહાર ના આવે ને, તે રાવણ ની જેમ હારીને જાય, વિજય તો સત્ય નો થાય. તે ગ્રંથ વચ્ચેનો ભેદ હું કહું છું, તમારું જ તમારું જ. ભરત બી આવ્યો, તમારે તમે રાજ કરો, મારે નથી કરવું. પેલા બી આવ્યા, તમે કરો. કોઈ પોતાનું કહેવા નહીં, ત્યાગની વાત. એનું ત્યાગનું મેં કીધું ફરી કહું કે એના અંતથી મોટું કોઈ ઉદાહરણ નથી. ત્યાગનું સૌથી મોટું ઉદાહરણ જો જોવા જાઓ તન મન,
પોતાનો કોઈ સ્વાર્થ નહીં. આખા ચરિત્ર હનુમાન કોઈ છે. આખા રામાયણ ની અંદર બે પાત્ર કે જેને ક્યાંય સ્વાર્થ વૃત્તિ દેખાડી નથી, પણ એક પાત્ર એના માટે તો એમના માટે તો ઘણું બધું લખાયું છે હનુમાનજી માટે, બીજા પાત્ર માટે તો ખાલી બે જ ચોપાઈમાં એમનો ઉલ્લેખ થયો છે, બાકી ક્યાંય ઉલ્લેખ થયો નથી. ને તે થયું છે લક્ષ્મણ ભાર્યા ઉર્મિલા, લક્ષ્મણની ભાર્યા તરીકે ઉર્મિલાનું નામ બે વખત થયું, બાકી આખામાં ક્યાંય ઉલ્લેખ થયો નથી. ને એના જેવી કોઈ મોટી ત્યાગ મૂર્તિ નથી. મૌનમ ચિત્તમ ફલ્યામિ, કરેલું કદી વ્યસ્ત જતું નથી. મૌન, એક મૌનની તાકાત, ચૂપ રહીને સતત સેવા કરી સાસુ સસરાની. ને એના માટે એ વનવાસ ન ગયા પતિની પાછળ, સેવા કાર્ય સાચવવા. અહીંયા આપણા સસુ સસરા નથી સચવાતા, બધા નડતો પ્રશ્ન છે. સાચું કહું છું ખોટું કહું છું કોઈ જવાબ નહીં આપતો. પોતાની પર આવે ત્યારે કોઈ ના બોલે. મને મને એક ભાઈ હમણાં એવું કહેતા હતા, દીકરી બહુ સારી એમ કે. એક ભાઈ દીકરી પર તો બહુ મોટું, દીકરી વાલો દરિયો કરીને બહુ મોટું લેક્ચર આપતા હતા વચ્ચે એક દાડો. મને થોડુંક હસું આવ્યું, મને સારું લાગ્યું. હું કોઈ સ્ત્રીની અવહેલના નથી કરતો, કોઈ સ્ત્રીને મારે ટીકા કરવાનો મને અધિકાર નથી, પણ મને જે દેખાય છે તે કહું કે જે આ ઘરની દીકરી છે તે બીજા ઘરમાં પણ દીકરી થઈને રહે તો આ જગતમાં કંકાસ ના રહે. આ વ્યાસ ગાદી પરથી બોલું છું કે જે આ ઘરની દીકરી છે તે ત્યાં પણ દીકરી થઈને કેમ નથી રહેતી. જે આ ઘરમાં જેટલો સંપર્ક સાચવે છે ઘરને, તેટલું જ ઘર મા બાપને જેટલા સાચવે છે દૂર રહીને, તેટલું જ પોતાના બનેલા મા બાપ. ખરેખર તો એ કાયદેસરના મા બાપ છે. ઇંગ્લિશ ભાષામાં કહો તો ફાધર ઇન લો, મધર ઇન લો, એટલે કાયદેસર ના છે આ તો ભાઈ. પેલામાં તો ખાલી ફાધર લખાય, ફાધર ને મધર, પેલામાં તો ઇન લો લાગે, કાયદા પ્રમાણેનો બાપ. તો એને સ્વીકારવા કેમ ના ના. આજે આજે આ સમાજની અંદર વૈમનસ્ય ઉભા થયા તેના કારણોમાંનું આ એક બહુ મોટું કારણ. આજે લગ્ન થયું કાલ છૂટા છેડા થયો કેમ તો કે નહીં ફાવતું કે અલા ભાઈ એડજસ્ટ થવું પડે. આપણે હનુમાનજી નથી કે આપણા પ્રમાણે પરિસ્થિતિ થઈ જાય, આપણે પરિસ્થિતિ પ્રમાણે ઢાળવવું પડે. થોડું પુરુષોએ ભાઈ સમજવાની જરૂર છે. બહેનોને વાક આવ્યા તો બહેનોને પણ થોડા થોડા મારતી, એ તો બહેનો મને કહે કે તમે એક જ જણને હાલો છો કે, એટલે બંનેને હાલે થોડું થોડું. લગ્ન કરીને આવે દીકરી અને સાસરેથી પોતાના ઘેર આવી હોય આણું કરીને, બે દિવસ પછી એવું કહે કે મારે મારી ઘેર જવું છે બાપને, તો દીકરીને બાપ કહે કે શું આ ઘર તારું નથી? તો કે ના, હવે મારું પેલું ઘર. એ બાપના એ સંસ્કારોની જરૂર છે. હવે મારું એ પેલું ઘર, આ ઘર તમે મને વાલી મોટી કરી, હવે તો બીજે સોંપી છે, પાણી ગ્રહણ કરાવ્યું, હું બીજા ઘરની છે. મહત્વની વાત હવે આવશે. તે દીકરી પોતાનું નામ બદલી કાઢે, પોતાના બાપની જગ્યાએ પતિનું નામ આવી જાય, પિતાની જગ્યાએ પતિ, અટક આવી જાય પતિની, એ સાસરાના વાતાવરણ પ્રમાણે ઢળી જાય. તો એ પુરુષને જે દાડ દાવ આવે ને તે દાડ જાય, તું તારા પિયર ની થાય ગયા પહેલો દાવ. બીજા નંબરમાં એ આટલી બધી બદલે જાય, પણ આપણે અડફા જેવા એવા કે ચાર આના બદલાવા તૈયાર નહીં. પેલી બચારી બધું છોડીને આવી હોય, એમાં બધો જ બદલાવ આવે, પુરુષ ચાર આના બદલાવા તૈયાર નહીં. સમાધાન એક પક્ષે નહીં, સમાધાન બંને પક્ષે જરૂર છે. આ સમાજની અંદર હૃષ્ટપુષ્ટ સમાજ બનાવવો હશે ને સારા સંસ્કારી બાળકો જોઈતા હશે. આપણે આપણા બાળક પાસે એવી અપેક્ષા રાખીએ કે આપણને છોડીને ન જાય,
તો આપણે આપણા મા બાપ ને કે મેં કહું છું એવી રીતે કાયદેસરના મા બાપ ફાધર ઇન લો ને મધર ઇન લો ને પણ એટલા જ સાચવવા પડશે. તો એ જોઈને આપણું છોકરી એવું ના શીખે કે જેવું તમે કર્યું હતું તેવું હું કરું. કર્મ છે ને કોઈને છોડતું નથી, ને આ કર્મ નો બદલો છે. તમે કરશો તેવું પામશો. આ જગત નો સિદ્ધાંત છે, દરેકે સ્વીકારવો પડશે. 108 વખત હનુમાન ચાલીસા કરો તો એની પ્રક્રિયા આખી જીવનની અંદર ગમે તેવું તકલીફ આવી હોય તો નીકળી જાય. 108 વખત હનુમાન ચાલીસા 108 વખત કરવાની પ્રક્રિયાની અંદર એવું છે કે રાત્રે 12 ના ટકોરે હનુમાન ચાલીસા ચાલુ થાય, સામે દીપ અખંડ પડવો જોઈએ. પહેલી વાત. બીજા નંબરની અંદર એ આસન પર એક વખત બેઠા પછી એ આસન પરથી હલાવી દે, એટલે મૂવમેન્ટ કરી શકો, પગની પલાટી બદલી શકો, પણ એ બેઠા એ બેઠલા ક્યાંથી ઊભું ના થવાય. અને ત્રીજી વસ્તુ એવી છે કે ગુરુ આજ્ઞા વગર થાય નહીં, કરતા નહીં. કોઈ પણ ગાંડો કહેલો ગુરુને પકડવાનું, એની પાસે 108 વખત ગુરુની આજ્ઞા લેવી, અને પછી હનુમાન ચાલીસા 108 વખત કરો, તમારા જીવનની ધારા બદલાઈ જશે. જીવન ધન્ય ધન્ય બની જાય. પાછું પેલી રીતે ના કરતા, હું પહેલા બતાવ્યું તું જૈન મનગણ એવી રીતે કરશો તો કઈ પણ મળે તમને સમજણ ના પડતી, હું ગાવ તો ભગવાનને હું સમજણ પડે. ફરી કહું, ગાવું એવું પડે કે જે મને સમજણ પડે, તમને સમજણ પડે, તેવું ભગવાનને પણ સમજ પડવી જોઈએ. અમે તો ઘણા બધા ધર્મની અંદર મર્યાદિત ધર્મ પણ જોયો છે, કપડા બનાવવાના છે કે સીવવાના છે એવું ના ભૂલે. આરતી થયા પછી બોલે હા કે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારધારમ બુધગેન્દ્રહાર. ભગવાન શંકર નું વર્ણન છે ત્યાં શિવ નહીં બોલતા, નહીં બોલી લે. કપૂર નો કોઈ મંત્ર નહીં શાસ્ત્રમાં. આગરી વાત લાગે ને, કપૂર નો કોઈ મંત્ર નહીં શાસ્ત્રમાં. ચાલો, આ શંકર નું વર્ણન છે, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારધારમ બુધગેન્દ્રહારમ સદાવસંતમ હૃદય અરવિંદે ભવમ ભવાની સરતમ નમામિ. એ એ એ પ્રક્રિયા જુદી છે, આપણે સમજતા નથી. મેં કીધું ને એવી રીતે આકાન છપ્પમ કહીએ તો વાહ વાય નડ્યું કહેશ્યું, નાખે આગનું કાજળ કાલે કહેશ્યું. આદત પડી ગઈ છે, લોકો કરે એવું કર્યા કરું, સમજ પડે ઠોકે રાખવું. આખી જિંદગી ઘણા બધાએ ઘરમાં પંચામૃત સ્નાન કરાવ્યું છે ભગવાનને, પયો નથી તું તમ તેવા પર પંચામૃતમ મયા નિત્યમ સ્નાનાર્થ પતિ ગુહ્ય તમ કે પેલા દોર દેવું. પયો નથી તું તમ તેવા મધુર સરકરાય ઉત્તમ પંચામૃત મયા ને સ્નાન આમ કરીને દોર દે ભગવાન પર. અલા ભાઈ શું કરો, અલા સમજો તો કરે. મને એક જણ એવું કે પંચામૃત સ્નાન એટલે શું, ચાલો એક જણ કહી દે મને. પયો એટલે પય એટલે આપણે દૂધ દૂધ જેવા માતાના કોખમાંથી આપણે જન્મ્યો ને ત્યારે દૂધ જેવા હોય છે. ધ્રુવ તે પેલા આવે પયો દધી દધી એટલે દહી. કોઈ દ્રવ્ય ભૂલી જવું કહેજો મને. વ્યાસપીઠ પર બેઠા છે ભૂલે થાય બાપ, પણ દહી આવે. ગમે તેટલું દહી હોય અંદર મેરવણ કેટલું જોઈએ બહેનોને ખબર વધારે હશે, થોડુંક મેરવણ હોય તો દહીં બની જાય. એટલે આપણા જીવનની અંદર કોઈને ગુરુ તરીકે ધારણ કરીએ ને અને ગુરુ મંત્ર લઈએ તો આખું જીવન જ દહીં જેવું થઈ જાય. એ ગુરુ મંત્રના કે ગુરુ જ્ઞાનને મંથન કરીને તપાવવામાં આવે તો આપણું જીવન ઘી જેવું થાય. કેવું થાય? ઘી જેવું થાય. અને જ્યારે ઘી જેવું થાય ને ત્યારે આપણું સંસાર મધ જેવો થાય, મધ જેવો મીઠો. મધ જેવો મીઠો એટલે બીજાને ઉપયોગી થાય, હા પોતાને નહીં.
ડાયાબિટીસ, મધ ભેગી કરે, મધ માખી ને ખાઈએ આપણે. પણ મધ ગમે તે રોગમાં ચાલે, મધ એક સૌથી સારામાં સારી ઔષધિ છે, પણ બીજાને માટે ઉપયોગી. ત્યારે તમારો કરી છૂટવાની ભાવના આવે ને, ત્યારે તમારો સંસાર સાકર જેવો થાય ભાઈ, સ્વયં મીઠાશ આવે. એનું નામ પંચામૃત નામ. પેલું કીધું ને એવું સમજણ પડે, નિંદી રાખું જે કહેત બોલે પધરાઈ જવું. આપણે અત્યારે દ્રવ્યની ચર્ચા કરવા નથી આવી, તો દ્રવ્ય પર ચાર દાડા નીકળે. એક એક દ્રવ્ય આપણને ખબર જ નથી કે આપણે શું કરીએ છીએ. ને હું મારા મોડાની ફરી કહું કે મારા મોડાની કોઈ વાત નથી કરતો, આ દરેક વાત વેદની અંદર ક્યાંક ને ક્યાંક લખેલું છે. ઋગ્વેદના પાના ખોલજો, એના ચતુર્થાધ્યાય છે, આનો પ્રયોગના ઉપચાર ને એના કારણો કેમ શું વાપરવું તે લખેલું છે. અહીંયા બેઠા તેમાંથી વડીલોમાં કહો કે ભૂલમાં વેદ જોયો હશે, બાકી કોઈને વેદનું ચોપડું ખબર નહીં હોય, હવે હું વાંક તમારું. એટલે તમારો વાંક નથી, આજની પ્રણાલીમાં જે કાઢી નાખ્યું છે તેનો વાંક છે. પણ તમે જો ઘરમાં હનુમાન ચાલીસા જોરથી કરશો ને, તો ક્યાંક પ્રણાલી હાથવેલી રહેશે ઘરમાં, એટલી હું ગેરંટી આપું. એટલીસ્ટ ભગવાન નામ લેતો તો છોકરાઓ થશે, નહીં તો અમને તો હની સિંહ યાદ આવે, બધાને હની યાદ નહીં આવતો. એવું જ કઈક છે ને ભાઈ. હમણાં વચ્ચે એક દાડો ટીવી જોતો તો યો હની સિંહ, કે મેં આનંદ જોયું, મેં સારું લાગ્યું મને. પછી મને લાગ્યું કે આને પાગલપણ નો એટેક છે, મને એનું વર્તન જોઈને એવું લાગ્યું કઈક હું કઈક સાચો હતો ખોટો નથી. પણ ચોથે દિવસે પેપરમાં વાંચ્યું, મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે, તપાસ કરી લેજો ખોટો હોય તો. અને કાયદેસર સાયકિક ઇફેક્ટમાં છે, એટલે હવે નવા ગાયન આવતા બંધ થઈ ગયા. કરે તે ભરે, એમાં એમનો નંબર આવી ગયો. કર્મ કોઈને છોડતું નથી, પરિવાર. રામજીની પાસે ગયા હનુમાનજી, અને તેમાં જે પ્રક્રિયા થઈ, ત્યાર પછી સીતાજી પાસે ગયા હનુમાનજી. સીતાજીને મુદ્રિકાની વાત કરી, ત્યાં એમને વરદાન મળ્યું, ચિરંજીવી ભવ. આપણા શાસ્ત્રના ઉલ્લેખ પ્રમાણે નવનાથ, નવનાથ અને સાત બીજા, આઠ બીજા, સત્તર જન ચિરંજીવી છે જેનું મોત નથી. તેમાં શાસ્ત્ર પ્રમાણેની વાત કરીએ, જેને બધાને યાદ છે તેવું, અસ્વસ્થામાં બલિર્વશુ હનુમંશ વિભીષણ કૃપા પરશુરામે સપ્તે ચિરંજીવીને, આઠમાં માર્કંડજીનો ઉલ્લેખ છે. અસ્વસ્થામાં બલિરાજા, અસ્વસ્થામાં બલિર્વશુ વાસુકી નાગોનો રાજા, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ, સાત જણની મોત નથી, ને આઠમા માર્કંડજી. આ ચિરંજીવી છે, હાજર હજુર છે. ને મેં પહેલા કીધું કે એમનામાં લઘીમાંથી માંડીને મહિમા સુધીની બધી તાકાતો છે. એટલે એવું કહેવાય કે જ્યાં એમનું નામ લેવાતું હોય, કે હરિનું નામ લેવાતું હોય, ભગવાન રામનું નામ લેવાતું હોય, ત્યાં સ્વયં ઉપસ્થિત થઈ જાય છે. એટલે આપણે રામ નામ લેવું જોઈએ. તમે નહીં લો તો પછી તમારા પછી લોકો ઉચકીને બોલો લે છે ને, એટલે લેવું જ પડે. એટલે આપણે નામ નામ લેવું પડે. શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ જય.
આર્ય છે ભગવાન છે, પ્રભુ આપણામાં છે, સૌનામાં છે, મારામાં રહેલા રામજી સામેનામાં રહેલા રામને દુઃખ નથી પહોંચતું ને, એટલું જ ખ્યાલ રાખજો. સૌના મનમાં બીજું આવી જશે, કારણ કે જેના ભરોસે જીવ્યા છે
તેના ભરોસે પોતાના જીવનની લાય મેરી ફેરી છે, ભગવો પહેર્યો છે, તેની જવાબદારી છે મારી કે તમારી નહીં પૂરું કરવાની, એની જવાબદારી છે, એના ભરોસે છે. એટલે તમે બોલી આગે આગે ગોરખ જાગે, એની જવાબદારી છે. આ તો કહીએ ને આપણે અમાર કોર્ટની ત્યાં પધરામણી જઈએ એટલે બાપુ બધું તમારું જ છે, કે છે તમારું જ છે એમ કે. પછી મારા જેવો જોયો 56 ઇંચનો ટીવી છે, મૂકી દે ગાડી. એ બાપુ એવું નહીં એમ કે તમારું છે, અહીંયા અહીં જોતો ને કે છે તો અમારું બાકી તો એમ બોલવું ને વર્તું એની વચ્ચે ભેદ. કરણી ને ભરણી સંતોની ભગવાન એટલે સાંભળે કે જેવી કરણી ને તેવું જ મોઢામાંથી વચન પડતા હોય. વચનમ દારિદ્રતા ના હોય, વચનમ દારિદ્રતા ના હોય, પણ જે બોલે તે જ વસ્તુ કરે. વચન અને કર્મની વચ્ચે ભેદ ના હોય એટલે સંત મહાન હોય. બાકી તમારા મારી વચ્ચે કઈ બે માથા નહીં, એક જ માથું છે ભાઈ મારે. ભગવાને તમને જેટલું આપ્યું એટલું જ મને આપ્યું છે. પણ સતના માથે મીંડું પડે ને, સત એટલે સત્ય ને એના માથે અનુસ્વાર આવે ત્યારે સંત કહેવાય. એટલે સતનો જ બાપ ત્યારે સંત કહેવાય. પણ આજના જમાનામાં હજુ અમે તો જોઈએ, ગાડી ચલાવતો જતો હોય બાજુમાંથી કોઈ જતો, બાપુ ગાડી ચલાવે, ગાડી પર એવું લખ્યું બાપુએ નહીં ચલાવ્યું. અલ ભાઈ તારા પેટ્રોલ થી નહીં ચાલતું, કોઈ ભીખમાં હાલે હું ચાલુ છું ભાઈ, તારા બાપનું પેટમાં દુખતું હોય ના ચલાવું યાર. હજુ ટાટિયા ઘસતો ભીખ માંગતો બાબો દાદા મને લોકો જીવો છો ભાઈ, હું તો મોબાઈલ ઇન્ટરનેટ બધું વાપરું છું બેન દાસ, કોઈ ફેર નહીં પડતો. જરૂર પડે તો મારા શિષ્યની ખુશી માટે કે એમની સાથે બહાર ગામ ગયા હોય કે વડોદરામાં પ્રોગ્રામ હોય તો હું હોટલમાં પણ ખાઉં છું. કારણ ખોટા આડંબરમાં જીવવું મારું કામ નથી. પેલું કેવાય ધૂળમાં રહેવું તું પેલો હવાજ કરવો એવું મને આવડતું નથી. ભીખ માગીને જીવવું પછી જઈ મળે તે હોટલ નું મળે તો હોટલ ખાઈ લેવો, પેલા બહારનું મળે બહારનું ખાઈ લઈએ. સંયમ માટે અમુક જરૂરી છે. હું આ એક મારા જીવનની સત્ય ઘટના, ખરેખર આ મારા ક્યાંય વિષયમાં નહોતી પણ સત્ય ઘટના કહું કે મને એવું કીધું કે સંત બન્યા ને એટલે તમારે ગાંજો પીવો પડે. ચલામ વાલે બાપુ ને અમારા નાથ સંપ્રદાયમાં બહુ ચાલે આવું, હું નાથ સંપ્રદાયનો છું એટલે બહુ ચાલે. નાથ ગીરી પૂરી દશનામી વિશનામીમાં આ પ્રક્રિયા છે ચલમ વાલે બાપુ. એટલે મેં પૂછ્યું ગુરુજીને કે ભગવાને બ્રહ્મનો અવતાર આપ્યો છે, આપ શ્રી ચલમ પીવડાવવાનું કહો છો, મારા સંસ્કારમાં સાંતવનજીએ કદી અમને કીધું નથી, બેની વચ્ચે મેળ નથી ખાતો કે. તો કે ના એમ કે પીવી પડે, નહીં હું નહીં પીવું. બહુ તપાસ કરી, બહુ તપાસ કરી, મને તાર કારણ કહેવામાં આવ્યું કે મનને શાંત રાખવા માટે ચલમ પીવી પડે, કે મનને અને ઇન્દ્રિયોને શાંત રાખવા માટે ચલમ પીવી પડે. ત્યારે મેં મારા ગુરુજીને એક જ વાત કરી હતી, ક્ષમા કરજે ગુરુજીનું અપમાન ગણતો હતો, મારા તરફથી માફી માગું છું એમની. પણ એ મેં એવું કીધું હતું કે જો ભગવા પહેરીને પણ જો આ બધાનો ઉપયોગ કરવો પડતો તો ભગવાન નહીં પહેરવા. જો હરિનામના શરણે જવું છે, ભગવા બી પહેરવા છે ને આ જ બધું ઉપયોગ કરવો હોય તો સંજારી લઈને ના કરીએ બધું. આ ભેદ છે. ધર્મને સમજવો, મેં કીધું ધર્મને સમજવું, એનું એના પ્રમાણે ચાલવું, બે વસ્તુ વચ્ચે બહુ મોટો ભેદ છે. વાત કરવી સારી, શિયા રામમય સબ જગ જાની કરવું, પ્રણામ જોઈ જગ પાણી હવા ધ્યાન લખી લોકોને પ્રણામ જ કર કરીએ. પણ એનો મતલબ એવો છે કે સૃષ્ટિમાં દરેક વસ્તુમાં પ્રભુત્વ છે, દરેક વસ્તુમાં. અણુ અણુમય વાસ તારું, કણ કણમય વાસ તારું. અને એ એ ભાવના જ્યારે આવે ત્યારે હનુમાનજીની લેવલે આપણે પહોંચી જઈએ.
એ દાસત્વતા ભાવનાની પ્રક્રિયા છે અને એક લિમિટ છે. મેં વચ્ચે વચ્ચે ચાલુમાં વાક્યાન મન વાળા હનુમાનજીની શિષ્યની વાત કરી હતી. આંબલા પાસે એક વાક્યાન મન છે, ભાવનગર પાસે તમે ત્યાંના લોકોને પૂછજો, ત્યાં ગરબડદાસ બાપુ હતા. નામ યાદ રાખજો, ગરબડદાસ બાપુ. એમની હનુમાનજી પ્રત્યેની કેવી ભક્તિ હશે તે હજુ મારા દિમાગમાં નથી બેસતું, કારણ કે મેં પ્રત્યક્ષ જોયેલી વાત હું કહું છું તમને. એ સવારે છે ને ગાય લઈને નીકળે, ગાયનું ધાણ પોતાના ત્યાંથી 15-20 ગાય જમાનામાં પડી, ગાયને બહુ સાચવતા. જંગલમાં એક હનુમાનજીની મૂર્તિ ચોતરો બનાવેલો, ખાલી ખુલ્લો ઉપર આસમાન ને નીચે ધરતી, અને ત્યાં આગળ ગાયને છોડી મૂકે. પછી પેલો જરાક કચરો વાળે, ચોતરો સાફ કરે, અને પછીની પ્રક્રિયા સમજો. એક ડભણું લે એમની હાથે હોય, હનુમાનજીને એક થોકે, ઈ તો મીધો બે રેજો વાનરની જાતનો કે, સમજજો હા, ઈ તો મીધો બે રેજો વાનરની જાતનો. હવે આ ગાયોને હાથે જો હું જરા એમ કે ભિક્ષામાં આવી જાઉં, ભિક્ષાવૃત્તિ કરવા જાય, ભિક્ષાવૃત્તિ કરીને આવે. છન્નુંમાં મેં પ્રત્યક્ષ જોયેલી વાત કહું છું, 98માં એમનો દેહ પ્રમલિન થયા થાય, 96નું મારે પ્રત્યક્ષ જોયેલી વાત કહું છું. પાછા આવે પછી ખાય, એમને ભગવાનને પહેલા ધરાવે, પછી હનુમાનજીને ધરાવે, પછી ખાય, પછી ગાયો લઈ જતા પાછે ડબણું મારે, ચાલ હવે શાંતિથી હું જઉં છું, લા સાચવું છું બધું. કે આ કઈ ભક્તિ, પણ શુદ્ધ સખા ભક્તિ. આના જેટલી શુદ્ધ સખા ભક્તિ મેં નથી જોઈ. અને મેં જોયું છે કે તમે જાઓ એટલે એમને તો કઈ ખ્યાલ નહીં, તમે જાઓ, બે હોતો હોય હું, ના બે હોતો હોય હું, પગે લાગવતો હોય હું, ના લાગવતો હોય હું, કઈ લેવા દેવા નહીં. ઓલ્યો માણસ જાઓ એટલે કે તમે કોણ, મારા બાપુ આમ જન વધારે લોકો ત્યાં એટલા માટે ધોરણ કોઈ તકલીફ હોય તો ખાસ થતા ત્યાં. મારી ભેંસ એમ કે આમ થતો કે પેલો છે ને દોરો છે એટલે બંધ, એ તો પોતે અડક જ નહીં, કોઈક દોરો મૂકી ગયો અને તેમાંથી તોડીને બાંધવા ગયા ને, પણ થઈ જાય કામ. મેં જોયું છે કે ભલે ભલે કે તે તકલીફો નીકળી જાય, મેં તો માણસની નીકળતી જોઈ છે, ઢોરાની નીકળતી જોઈ. એક ગાયનું આચર આવડા મોટા થઈ ગયેલા, એમણે કીધું પેલે સિંગડામાં પેલો દોરો છે ને તે પડ્યો છે મૂર્તિ પાછળ કરી બાંધે, કે બાંધી દીધું. બીજે દિવસે ડોક્ટર કે આનું ઓપરેશન કરવું, પણ પેલા બીજે દિવસે આચળ હરખા થઈ ગયેલા. આ મારો પ્રત્યક્ષ જોયેલો બનાવ કહું છું. હું આમલા ગામમાં રહ્યો હતો આ બધું જોવા માટે એક અઠવાડિયું. એટલે ભાવના કેવી છે તમારી તેની પર ભક્ત, ભગવાન તો આપવા તૈયાર જ છે. આ સૃષ્ટિની અંદર આ કોસ્મિક એનર્જીમાં બધું જ છે. ભગવાન શબ્દ ભૂલી જાવ, કુદરત બધું જ છે, પણ તમારી પાત્રતા ના હોવાના લીધે તમારા સુધી નથી પહોંચતું. બાકી એ તો આપવા તૈયાર જ છે. પાત્રતા કેળવો, પાત્રતા મેળવવા માટે હરિનામ, ને હરિનામ મેળવવા માટે તમારામાં ભાવના જતું કરવાની. આ એકબીજા સાથે જોડાયેલી સાંકળ છે. આપણે તો લાવ લાવ હવારથી લાવ લાવ હાન લગી લાવ લાવ, ઘણા ઘરોમાં એવું જોયું કે પથારી બેઠો બેઠો દાંતણ બ્રશ બી માગે ખાટલામાં, મમ્મી જરા બ્રશ આવજે. કે હવે સ્વયં જઈને બ્રશ કરી લઈ લેવા હું વાંધો, બુટની પાસે બેઠે જરાક કે બુટ ખસેડી આલ ને, પણ તું લઈ લે ને ભાઈ, તું મરી નહીં જાય. આ જોયેલી વાત કહું છું હું, આંખો ખુલ્લી રાખી. અમે ફેર આટલો જ છે કે સમાજમાં અમે આંખ ખુલ્લી રાખીએ છીએ અને લોકો આંખ બંધ રાખે. તમે લોકો છે ને જોતા હો, પણ તમને આ રૂટીન છે જોયા હવે, પણ અમે જરાક એને ટોંકવાની આદત વાળા, એટલે શું કહીએ, આદત પડી ગયેલી છે હરી કરવાની. અત્યારે શું કહેવાય, ફેર એટલો જ છે હરી નામ લેવું ને હરી કરવી. બંને લખી જુઓ જોઈએ, હરી ને હરી જુદું લખાય, પણ હરી નામ લેવું અને હરી કરવી અમારે કોક વખત કરવી પડે. હા, લોકોના કલ્યાણ માટે પ્રજાની વચ્ચે રહીએ, ક્યાંક ખોટું થતું હોય જોઈએ, એટલે ઘણા બધા અહીંયા સાક્ષી છે એવા કે એમણે જોયું છે કે હું હરી કરી આલું,
હરી કરે તે ખરી, એટલે હરી કરે તે ખરી થઈ જાય બધા સમાજ ની અંદર. હશે હરી એવું, આ તો બેગડી આનંદ કીધું. તો સંકટ કટે મીઠે સો પીરા જોશું મેરે હનબલ વીરા, પણ તેવી જ એક તાકાત. મેં તમને કીધું કઈ સમજ ના પડે તો આ એક ચોપા યાદ રાખજો, અર દેવતા ચેતન કરઈ હનુમંત સે ઈશ્વર સુખ કરઈ. અર દેવતા ચેતન કરઈ હનુમંત સે ઈશ્વર સુખ કરઈ, બોલ્યા જ કરો, સૌભાગ્ય પરમા ઘરમાં ભરપૂર થઈ જશે, ભરપૂર સૌભાગ્ય આવી જાય. પૈસાની તકલીફ હોય ને તો ભગવાન હનુમાનજીમાં લખ્યું છે એક જગ્યાએ, અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. તારી જ પાસે આટલું બધું ચાલે ભાઈ, એવું કહેવાનું મતલબ આટલો થાય ભાઈ, હાલ દે માગવાનું નહીં, માગવાની શીખવાડ્યું હું માગવાનું. અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા, સૌભાગ્ય ભરપૂર થાય. દરેક પ્રસંગે એક એક મેં કીધું કે એક ચોપાઈ આ અષ્ટ સિદ્ધ નવ નિધની જ વાર્તા કરવા તો બેસીએ ને આપણે, ખાલી વર્ણન કર્યું આ ક્યારે ક્યારે મળ્યું, કેવી કેવી રીતે મળ્યું, એવું જો એક એક વસ્તુ લખવા બેસે ને તો મને એવું લાગે છે બીજું રામાયણની જેમ હનુમાન કાંડ આખું રચાઈ જાય, એટલું બધું છે કે જેને સારા કર્મો જ કર્યા છે તેની જીવનની અંદર આ વારંવાર બનતું આવે છે, ને તેના જીવનમાં ડગલે ને પગલે એવા આદર્શ પ્રસંગો હોય કે જે ભૂલાય નહીં, તેના વર્ણનો થાય, તમારા મારા ના થાય. હા, કારણ કે કર્મ જુદું છે ને ધર્મ જુદું છે. હમણાં મને લોકો આ બધું પ્રોગ્રામની દોડાદોડીમાં હતા ત્યારે એક ભાઈએ મને પૂછ્યું કે પાપ કોને કહેવાય, કે હમણાં બે દાડા પહેલાનો પ્રશ્ન છે, પાપ કોને કહેવાય, વ્યાખ્યા છે કોઈ? એક છોકરો નાનો આમ તો ઉભો છે અને એક ગાડી પર પથ્થર મારે છે, મારા જીવાએ જોયું એટલે બે થડપાડી નાખી દીધી. છોકરાને એવું લાગે છે કે મેં પાપ કર્યું અને માર્યું. મને એવું લાગે છે કે યાર આ છોકરો બગડે એના કરતા કોઈને બીજાની વાત સમજાતા, જે મારે મારે બીજા કોઈને પથ્થર ના મારે, એ મારે પુણ્યનું કામ થયું મારા માટે. સાચું કોણ, એ પાપ કે પુણ્ય? નજરિયા બદલને કી જરૂરત હૈ, ચશ્મે બદલો દુનિયા બદલ જાય. હમ બદલતે નહીં હૈ, નજરિયા ભી બદલને કો તૈયાર નહીં, આપણે જ આંખે ચશ્મા. તારક મહેતા નું ઊંધા ચશ્મા, આપણી આપણે જ ચશ્મા દુનિયા જોવી છે ને તકલીફ આટલી છે. એટલે જ વહુ સાસુના ઝઘડા થાય, એટલે જ ઘરમાં ભાઈઓ ભાઈઓ વચ્ચેના મિલકતના ઝઘડા થાય, કારણ કે પોતાની આંખે જોવાની તૈયારી છે, બીજાની આંખે જોવાની આપણી તૈયારી નથી. આ કડવી વાત લાગે. અને જીવનમાં ધન્યતા લાવવી હોય તો જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ. એક એક ચોપાઈ મેં કીધું ને એની અંદર તાકાત, પણ વર્ણવવા જાઉં તો મને લાગે હજુ 40 દાડા નીકળી જાય, એટલે એ શક્ય નથી અને સમય પરમિશન આપતું નથી. એટલે છેલ્લા હરિનામ લઈ હું અહીંયા કઈ પ્રસંગને અને અહીંયા વિનવણી કરું, ફરી વખત હનુમાન ચાલીસા કરીશું સાથે, પ્રભુનું નામ લઈ અને આપના સૌના જીવનમાં પ્રભુતા ખુશી ખુશી વર્ધે એવી પ્રાર્થના મારા તરફથી. પવન તનય બલ પવન શમ, તમને જે પત્રિકા આપી છે ને તેમાં મને હમણાં ખબર પડી છે, તેમાં પહેલી ચોપાઈ લખી છે પવન તનય બલ પવન સમાન, એમાં પવન તનય છે ને બલ છાપવાનું રહી ગયું છે, જોઈ લેજો, એટલે તમારે બલ ઉમેરી દેવાનું, એટલે તમે બળ ઉમેરો ને તો તાકાત વધી જાય. ભૂલ અમારી છે, સુધારીએ તમારે. એટલે પવન તનય બલ પવન સમાન, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિરાન, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી.
जो नहीं होय तात तुम पाए, जो नहीं होय तात तुम पाए। गुरु चरण सरोज रख निज मन मुकुर सुधार, बरन रघुवर विमल जसु जो दायक फल छाय। बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस देव सब जान। राम दूतिय
गोपाल बोलो गोविंद